ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સમાં સ્વાગત છે. ધોરણ 11 SPCC વિભાગ 1 આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ, 4th ચેપ્ટર વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. હવે તમને એમ થાય કે ભાઈ વાણિજ્યિક પત્રનું સ્વરૂપ કેવું હોય છે? આપણને એ તો ખબર છે કે ભાઈ પત્ર લખવામાં ઘણી બધી શૈલીઓનો ઉપયોગ થાય છે, બરાબર. એમાંથી સૌથી વધારે કઈ શૈલી વપરાય છે? તો એક તો ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી, બરાબર. હવે આ બે શૈલીના માળખા જે છે એ આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા કે ભાઈ ફૂલ્લી બ્લોક્ડ શૈલી હોય તો એનું માળખું કેવું હોય છે, મોડિફાઈડ બ્લોક્ડ શૈલી હોય તો એનું માળખું કેવું હોય છે, બરાબર. આ બે શૈલીનો ઉપયોગ કરી અને વાણિજ્યિક પત્રો જે છે, છે તો ઘણી બધી શૈલીઓ, પત્ર લખવાના ઘણા બધા માળખાઓ છે, પણ સૌથી વધારે જો કોઈ શૈલીઓ વપરાતી હોય તો એ આ બે શૈલી, ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. આ બે માળખાને અનુસરી અને વાણિજ્યિક પત્રો જે છે એ લખવામાં આવે છે. હવે આપણને વિચાર આવે કે ભાઈ વાણિજ્યિક પત્રને અસરકારક કેવી રીતે બનાવવાનો? તો કે પત્ર લખતી વખતે પત્રમાં તો ધ્યાન આપવાનું જ હોય છે, પણ જ્યારે પત્ર લખાઈ જાય એટલું જ ઇનફ નથી કે એકવાર પત્ર સારો એવો લખાઈ ગયો, સુવાચ્ય લખાઈ ગયો, માળખાને અનુસરી અને પત્ર લખવામાં આવેલો છે, એટલું જ ઇનફ નથી. પત્રમાં પત્રની સાથે સાથે પત્રનો બાહ્ય દેખાવ, એટલે કે જ્યારે પરબીડિયું પસંદ કરવાનું આવે, બરાબર છે, તો કેવા પ્રકારનું પરબીડિયું તમે પસંદ કરો છો, પરબીડિયાની પસંદગી થઈ ગયા પછી પત્રની સળ, એટલે કે એને કેવી રીતે તમે ફોલ્ડ કરો છો, કેવી ઘડી વાળો છો અને કેવી રીતે પરબીડિયામાં એનો સમાવેશ કરો છો, તો આ નાની નાની જેટલી પણ બાબતો છે આ બહુ મહત્ત્વની છે. શેમાં? તો કે જો વાંચનાર વ્યક્તિના મગજમાં સારી છાપ, સારી એવી ઇમેજ ઊભી કરવી હોય તો આ નાની નાની બાબતોને કાળજીપૂર્વક લેવી પડતી હોય છે. શેમાં? તો કે ખાસ કરીને વાણિજ્યિક ક્ષેત્રના જેટલા પણ પત્ર વ્યવહાર છે, વેપારના, ખરીદીના, પ્રચારના, પ્રસારના, કે પછી ઓર્ડરના હોય કે કમ્પ્લેઇન એટલે કે ફરિયાદના હોય, જે ટાઈપનો પત્ર વ્યવહાર હોય તો એ પત્ર વ્યવહારની નાની નાની જેટલી પણ ઝીણી ઝીણી બાબતો છે આ બધી જ બાબતોને ચોકસાઈપૂર્વક ધ્યાનમાં લેવામાં આવે છે, તો અને તો જ તે વાણિજ્યિક માહિતી સંચાર જે છે એ અસરકારક બને છે અને સફળતાપૂર્વક પણ એ પ્રોસેસ મેથડ આખી પૂર્ણ થાય છે, બરાબર. હવે માની લો કે તમે પરબીડિયું તો સારું લીધું, પત્રય સારો લખેલો છે, પણ જ્યારે પત્રને ફોલ્ડ કરવાનો આવે તો બેવડો ચેવડો વાળીને અંદર પરબીડિયામાં જવા દીધો, એવો પત્ર કોઈને જોવો ગમે ન ગમે, બરાબર છે. તો એટલા માટે જ તે પત્રની સળ કેવી રીતે પાડવાની છે, કેવી રીતે ઘડી કરવાની છે. બીજી વસ્તુ કે પરબીડિયું જ્યારે પસંદ કરો છો તો પરબીડિયા ઉપરનું લખાણ કેવું હોવું જોઈએ અને કઈ કઈ માહિતી પરબીડિયા ઉપર લખવામાં આવે છે, આ બધી જ વસ્તુની માહિતી આપણે અગાઉ જોઈ ગયા. હવે અગાઉના લેક્ચરનું થોડું એવું રિવાઇન્ડ કરી લઈએ કે ભાઈ પત્ર કેટલા ભાગમાં વહેંચાયેલો હોય છે, પત્રના જે ભાગ છે એ કેટલા ભાગમાં વહેંચાયેલા હોય છે? તો કે બે ભાગમાં વહેંચાયેલા હોય છે. એક તો કાયમી ભાગ અને બીજો કયો ભાગ હોય છે? તો કે પ્રસંગોપાત ભાગ, બરાબર. ખાસ યાદ રાખજો, પત્રનો ભાગ જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલો હોય છે? તો કે બે ભાગમાં વહેંચાયેલો હોય છે. કયા કયા બે ભાગ? એક તો કાયમી ભાગ પત્રનો અને બીજું પ્રસંગોપાત ભાગ. કાયમી ભાગ આપણને બોલતા જ ખ્યાલ પડી જાય કે ભાઈ જે કાયમ પત્રમાં આવતું હોય, કાયમ એટલે કે ફરજિયાતપણે પત્રમાં એનો સમાવેશ કરવાનો હોય એવા ભાગને કેવા ભાગ કહેવામાં આવે છે? તો કે કાયમી ભાગ. પ્રસંગોપાત ભાગ એટલે કે પત્રના એવા ભાગ, પત્રની એવી બાબતો કે માહિતી કે જેને જ્યારે જરૂર પડે ને ત્યારે જ પત્રમાં એનો સમાવેશ કરવામાં આવે છે, તો એવી માહિતીને શું કહેવામાં આવે છે? તો કે પ્રસંગોપાત, કે જ્યારે જરૂર પડે ને ત્યારે જ એનો સમાવેશ કરવાનો, બાકી એનો સમાવેશ કરવામાં આવતો નથી. પણ જે પત્રના કાયમી ભાગો છે એની વગર તો પત્ર તૈયાર જ નથી થતો, એમ ભૂલી જવાનું. પત્રના જેટલા પણ કાયમી ભાગો છે એ ભાગોમાંથી એક ભાગ પણ તમે ભૂલી જાઓ તો એ મિસ થઈ જાય, તો એના વગર પત્ર જે છે એ ભૂલ ભરેલો ગણાય, બરાબર છે, ખામી ભરેલો પત્ર ગણાય. એટલે ખાસ યાદ રાખવાનું, પત્રના જેટલા કાયમી ભાગો, એટલે તમારે એ જે ભાગ જે તમને આપેલા છે, આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું કે ભાઈ કયા કયા ભાગ જે પત્રના છે એ કાયમી ધોરણે પત્રમાં એનો સમાવેશ કરવામાં આવે છે.
પણ તમારે એને યાદ કરવા માટે એને ગોખવાની કે એને વારાઘડીએ વાંચવાની જરૂર નથી. આગળના ચેપ્ટર જેમ આવતા જશે એમ તમારે હવે પત્ર લખવાના આવશે, બરાબર. અત્યાર સુધી આપણે કેમ થિયરી જોઈ કે ભાઈ પત્રનો બાહ્ય દેખાવ કેવો હોવો જોઈએ ને, પત્રના લક્ષણો શું છે ને, કઈ કઈ શૈલીમાં પત્ર લખાય છે ને, પત્રનું ફોર્મેટ કેવું હોય, એનું માળખું કેવું છે, પત્રનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, આ બધી વસ્તુ કેમ આપણે થિયરીમાં જોઈ. હવે આગળના ચેપ્ટરમાં તમારે પત્ર લખવાના આવશે, એટલે કે પ્રેક્ટિકલ લેટર્સ આવશે. તમારી જાતે પત્ર પણ તૈયાર કરવાના આવશે, પ્લસ પત્ર તમારે લખવાના પણ આવશે. તો જે જ્યારે તમે પત્ર લખવાની પ્રેક્ટિસ કરશો, બરાબર છે, તો પત્રના કાયમી ભાગો તમને આપોઆપ યાદ રહી જશે, બરાબર. જેમ જેમ તમે પત્ર લખતા જશો ને એમ એમ તમને પત્રના કાયમી ભાગો જેટલા પણ છે ને એ બધા તમારી જાતે યાદ રહી જશે. એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે પત્રના કાયમી ભાગો કયા કયા અને કેટલા છે, બરાબર. એને ગોખવાની જરૂર નથી, તમને આપમેળે યાદ રહી જ જશે. એટલે ખાલી સમજી લો કે પત્રના કાયમી ભાગો કેટલા છે, બરાબર. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ પત્રના કાયમી ભાગોમાં કયા કયા ભાગનો સમાવેશ થાય છે, તો કે એક તો શીર્ષક, તારીખ, ફોન નંબર, આંતરિક સરનામું મીન્સ ઇનસાઇડ એડ્રેસ, સંબોધન, સેલ્યુટેશન. દેન પત્રનો મુખ્ય ભાગ, પત્રનો મુખ્ય ભાગ એટલે કે કન્ટેન. ત્યાર પછી શુભેચ્છા દર્શક, સમાપન, કમ્પ્લિમેન્ટરી ક્લોઝ. દેન સહી એટલે કે સિગ્નેચર. તો આ જેટલા પણ ભાગ જે જોયા છે એ કયા ભાગ છે, તો કે પત્રના કાયમી ભાગો છે. હવે આપણે એ પણ જોયું હતું, પત્રના કાયમી ભાગો જ્યારે પત્ર લખવાનો થાય ને ત્યારે જેટલા પણ કાયમી ભાગો છે એના નિયત ક્રમે અને નિયત સ્થાને લખવામાં આવે છે. હવે તમને એમ થાય કે એનો નિયત ક્રમ કયો અને એનું નિયત સ્થાન, પત્રની કઈ બાજુ કયા કયા ભાગ લખવાના હોય એ આપણને કેમ ખબર પડે? તો એટલા માટે જ આજે આપણે જોવાનું છે કે વાણિજ્યિક પત્રમાં જેટલા પણ નિયમિતપણે સમાવતા ભાગો છે ને એનો નમૂનો અહીંયા તમને બતાવેલો છે, તમને બુકમાં પણ આપેલો છે પેજ નંબર 18 ઉપર, બરાબર છે. પણ આપણે અત્યારે હાલ બોર્ડ ઉપર જોઈએ, તમને અહીંયા નમૂનો બતાવવામાં આવેલો છે. કોનો નમૂનો? તો કે વાણિજ્યિક પત્રમાં જેટલા પણ કાયમી ભાગો એટલે કે નિયમિતપણે સમાવતા જેટલા પણ ભાગો છે બધા ક્રમ પ્રમાણે, નિયત ક્રમે અને કેવી રીતે, તો કે નિયત જગ્યાએ, બરાબર. જે ભાગ તમને નિયત જગ્યાએ દર્શાવેલો છે એ ભાગ તમે જ્યારે પત્ર લખો ને ત્યારે એ જ જગ્યાએ તમારે લખવાનો રહેશે, એ જ સ્થાને તમારે એ ભાગને દર્શાવવાનો રહેશે. તમે સ્થાન કાં તો એનો ક્રમ આડાવળો કરી શકો નહીં, બરાબર. એક બે વસ્તુ છે કે જે તમે આડાવળી કરી શકશો એ હું કહીશ તમને, તમારે તમારી રીતે ચેન્જ કરવાના નથી. તો જોઈએ, સૌથી પહેલાં તો પત્રમાં શું આવશે, તો કે પત્રની મધ્યમાં, બરાબર. પત્ર ખાસ યાદ રાખજો, આપણને પેપર તો આપેલું જ હોય છે, બરાબર. તમે બુકમાં પત્ર લખતા હોય તો બુકમાં તમને પેપર તો આપેલા જ હોય છે, પેજ આપેલા હોય છે. એક્ઝામમાં તમે પત્ર લખો તો એમાંય સપ્લિમેન્ટરીના પેજ હોય જ છે. પણ જે પેજ ઉપર તમે પત્ર લખતા હોય ને તો એનું ફોર્મેટ ડ્રો કરવું ફરજિયાત છે. આમનામ પત્ર લખવાનો ચાલુ, આ માળખા વગર પત્ર લખવાનો ચાલુ કરવાનો નથી, બરાબર છે. પહેલાં પત્ર લખતી વખતે તમારે બોક્સ બનાવવું ફરજિયાત છે, આ ખાસ યાદ રાખજો, બરાબર. આ જ વસ્તુ તમને બોર્ડની એક્ઝામમાં પણ કામ લાગશે. પત્રનું માળખું, પત્ર લખવાની શરૂઆત કેવી રીતે કરવાની છે, તો કે સૌથી પહેલાં તો તમારે આવી રીતનું બોક્સ બનાવી દેવાનું છે. એ બોક્સની અંદર જ તે તમારે પત્ર લખવાનો છે. બોક્સની બહાર એક પણ તમને એમ થાય કે ભાઈ આ પેરેગ્રાફ મોટા છે તો થોડુંક બોક્સની બહાર લઈ લે, પાછો બોક્સ એ તે તમારે આમ કરીને આમ તમારા એડજસ્ટમેન્ટ પ્રમાણે બનાવવાનું નથી, બરાબર. બોક્સ એટલે ક્લિયર બોક્સ જ હોવું જોઈએ, બરાબર. અને જેટલી પણ માહિતી, જેટલો પણ પત્ર લખો છો એ આ જે એરિયા ફિક્સ કરેલો છે તમે, બરાબર છે, બોર્ડર બાંધેલી છે એ બોર્ડરની અંદર જ તે તમારે આખે આખો પત્ર, પત્ર હંમેશા યાદ રાખજો એક જ પેજનું હોય, બરાબર. પત્ર જે છે એ નિબંધની જેમ એના બે પેજ, ત્રણ પેજ એવાનું કરવાનો. પત્ર આખો એક, આખે આખો હોવો જોઈએ એક પેજમાં. પછી એવું ન હોય પત્ર અડધો આ પેજે લખો પાછો અડધો પાછળના પેજે લખો, એમ પણ તમારે કરવાનું નથી. એ બધી મેથડ પત્ર લખવાની જે છે એ બધી ખોટી મેથડ છે, બરાબર. અડધો આ પેજે, અડધો ઓલા પેજે, પત્ર લાંબો થઈ ગયો તો બે પેજનો પત્ર કરી નાખો, આ બધી ખોટી મેથડ છે. આવી રીતે પત્ર લખશો તો તમે માર્ક્સ કવર કરી શકશો નહીં. પત્ર હંમેશા આખો એક પેજમાં સમાઈ જાય એવી રીતે જ તમારે પત્ર લખવાનો છે,
બે પેજનો પત્ર કરવાનો નથી, પ્લસ અડધો અડધો પત્ર એ કરવાનો નથી, અડધો આ પેજ ને અડધો પાછળના પેજ. બરાબર? એટલે ખાસ યાદ રાખજો, પત્ર જ્યારે લખવા બેસો તો તમારે પહેલાં બોક્સ બનાવવાનું છે. એ બોક્સની અંદર જ તે તમારે જેટલી પણ માહિતી અથવા તો પત્ર લખવાનો રહેશે. હવે પત્ર લખવાની શરૂઆત કેવી રીતે કરવાની રહેશે? તો કે શીર્ષકથી. બરાબર? શીર્ષક એટલે આપણે કેમ નિબંધમાં શીર્ષક આપીએ, અહેવાલમાં શીર્ષક આપીએ, રિપોર્ટમાં શીર્ષક આપીએ, એવા શીર્ષક આમાં ન આવે. શીર્ષક એટલે કયા વ્યક્તિ દ્વારા અથવા તો કઈ સંસ્થા કે પેઢી દ્વારા પત્ર લખવામાં આવેલો છે એ સંસ્થા કે પેઢીનું નામ, એટલે શીર્ષક. બરાબર છે? શીર્ષક એટલે ખાસ યાદ રાખજો, શીર્ષક એટલે કે તમારે પત્રનું નામ નથી લખવાનું. બરાબર છે? નિબંધ લખતા હોય તો એમાં કેમ લખીએ કે ભાઈ મારો જીવનકાળ, યા તો ઉનાળાનું ગરમી ને શિયાળાની ઠંડી, એવા બધા શીર્ષક તમારે પત્રમાં નથી આપવાના. હો, આ વાણિજ્યિક પત્ર છે. બરાબર? તો શીર્ષક એટલે કે જે સંસ્થા કે પેઢી અથવા તો કંપની દ્વારા પત્ર લખવામાં આવે છે એ પેઢી કે સંસ્થાનું નામ, એને શું કહેવામાં આવે છે? એને શીર્ષક કહેવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો આ વસ્તુ. પછી શીર્ષકની નીચે શું લખવાનું છે, જે લાઇન તમને બતાવેલી છે એમાં? તો કે જે સંસ્થા કે પેઢી છે એનું એડ્રેસ તમારે શીર્ષકની નીચે દર્શાવવાનું રહેશે. હવે આમાં એક તમે નાનો એવો ચેન્જીસ કરી શકો છો કે જે શીર્ષક તમે દર્શાવેલું છે એનું એડ્રેસ તમને એવું લાગે તો પત્રની ડાબી બાજુએ તમે લખી શકો છો. બરાબર છે? પત્રની ડાબી બાજુએ તમે જે શીર્ષક આપેલું છે એટલે કે સંસ્થા કે પેઢી અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવેલો હોય તો એ વ્યક્તિનું નામ તમારે ફરજિયાત પત્રની ડાબી બાજુએ લખવાનું રહેશે. બરાબર? શીર્ષકમાં ખાલી ફક્ત શું આવશે? તો કે જે કોઈ સંસ્થા અથવા તો પેઢી અથવા તો કંપની દ્વારા પત્ર લખવામાં આવે છે એ કંપની કે પેઢીનું નામ, એને શું કહેવામાં આવે છે? શીર્ષક. પણ જો કોઈ વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવે ને તો એ વ્યક્તિનું નામ અને સરનામું કઈ બાજુ આવશે? તો કે પત્રની ડાબી બાજુએ આવશે. ખ્યાલ પડ્યો આટલું? બરાબર છે? હવે જે વ્યક્તિ પત્ર લખતું હોય અથવા તો કોઈ કંપની પત્ર લખતી હોય એનું એડ્રેસ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. હવે ઈમેલમાં પણ તમે થોડા ઘણા ચેન્જીસ કરી શકો. ઈમેલ બંને સાઈડ તમે લખી શકો, એટલે એવું નથી કે એકવાર આયા લખું તો બીજી વાર આ બાજુ પણ લખું. બરાબર છે? કોઈ પણ એક બાજુ તમે ઈમેલ લખી શકો. બરાબર છે? ઈમેલ જે છે એ ઓપ્શનલ છે, તમારે લખવું હોય તો લખી શકો, ન લખવું હોય તો ના પણ લખી શકો. પણ મોસ્ટ ઓફ પેપરમાં પત્રમાં ઈમેલ લખેલા જ હોય છે. પણ ઈમેલ તમે લખતા ભૂલી જાઓ તો એનો વાંધો નહીં, જો શીર્ષક અને એડ્રેસ લખતા ભૂલી જાઓ તો એના માર્ક્સ કપાશે. એ ખાસ યાદ રાખજો, ઈમેલ લખતા તમે ભૂલી જશો તો એનો વાંધો નહીં આવે, પણ જો શીર્ષક અને એડ્રેસ ખોટી જગ્યાએ કે લખતા જ ભૂલી જશો તો એના માર્ક્સ તમે કવર કરી શકશો નહીં. આ પણ યાદ રાખજો કે જે તમને આપેલા છે કાયમી ભાગો, એ જે જગ્યાએ નિયત કરેલી જગ્યા છે એના પણ માર્ક્સ હોય, નિયત કરેલા ક્રમ છે તો એના પણ માર્ક્સ હોય છે. બરાબર છે? એક એક ભાગના માર્ક્સ આમાં કાઉન્ટ કરવામાં આવે છે. એક એક ભાગના માર્ક્સ બધા ભેગા થઈ અને પત્રના ઓવરઓલ 5 માર્ક્સ મળે છે. બરાબર? પછી તારીખ. તારીખનું તો ફિક્સ જ છે કે તારીખ પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે. પણ કોની નીચે? તો કે ઈમેલની નીચે અથવા તો જે વ્યક્તિએ પત્ર લખેલું છે એના સરનામાની નીચે તારીખ દર્શાવવી ફરજિયાત છે. બરાબર? સૌથી પહેલાં પત્રના મધ્યમાં શું લખવાનું છે? તો કે શીર્ષક. શીર્ષકમાં શું લખવાનું છે? તો કે કંપની પેઢી કે સંસ્થા દ્વારા પત્ર લખવામાં આવેલો છે એનું નામ, ટૂંકમાં કંપનીનું નામ એટલે શીર્ષક. ત્યાર પછી એની નીચે જે કંપનીએ પત્ર લખેલો છે એનું એડ્રેસ. ત્યાર પછી પત્રની ડાબી બાજુએ ઈમેલ અને નીચે જે દિવસે પત્ર લખાયેલો છે એ દિવસની તારીખ, મીન્સ ડેટ. ત્યાર પછી કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર દર્શાવવો ફરજિયાત હોય છે. બરાબર છે? જે પત્ર તમે લખો છો એમાં ફોન નંબર દર્શાવવો ફરજિયાત હોય છે. કંપની પત્ર લખતી હોય તો કંપનીનો ફોન નંબર લખવાનો, કોઈ વ્યક્તિ પત્ર લખતું હોય તો એ વ્યક્તિનો મોબાઈલ નંબર કે ફોન નંબર જે નાખવો એ તમે લખી શકો. પણ એ કઈ બાજુ લખવાનું છે? તો કે પત્રની જમણી બાજુએ. બરાબર? ખાસ યાદ રાખજો, પહેલાં શીર્ષક, પછી તારીખ, સોરી શીર્ષક, એની નીચે સરનામું, પછી ઈમેલ, તારીખ અને ત્યાર પછી ફોન નંબર. ફોન નંબર એકવાર લખાઈ જાય એટલે ફોન નંબરની નીચે તમારે શું લખવાનું છે? તો કે આંતરિક સરનામું. આંતરિક સરનામું એટલે શું? ઇનસાઇડ એડ્રેસ. કે તમે જે વ્યક્તિને સંબોધીને પત્ર લખેલો છે
એટલે કે ટૂંકમાં જે વાંચનાર વ્યક્તિ છે એ વાંચનાર વ્યક્તિનું સરનામું અને નામ એ ક્યાં આવશે? તો કે પત્રની જમણી બાજુએ. પણ કેવી રીતે? તો કે આંતરિક સરનામામાં ફોન નંબરની નીચે એનું જે વ્યક્તિને પત્ર મોકલવાનો છે એ વ્યક્તિનું નામ અને એની નીચે એનું સરનામું. હવે આંતરિક સરનામું એટલે કે ઇનસાઇડ એડ્રેસ લખાઈ જાય ત્યાર પછી સંબોધન, સંબોધન એટલે કે માનનીય શ્રી, શ્રીમાન, શ્રીમતી, જે તમારે સંબોધન લખવું હોય તમે સંબોધન એટલે કે સેલ્યુટેશન લખી શકો. પણ આંતરિક સરનામા પછી સંબોધન લખ્યા વગર તમે પત્રનો કન્ટેન્ટ ચાલુ કરી શકો નહીં. ફરજિયાત તમારે પત્રમાં સંબોધન લખવું પડે અને સંબોધન લખ્યા પછી પેરેગ્રાફ પાડી અને તમારે કન્ટેન્ટ એટલે કે પત્રના મુખ્ય ભાગની શરૂઆત કરવાની, માહિતીની શરૂઆત કરવાની. હવે આપણે પત્રના મુખ્ય ભાગમાં પણ જોયું હતું કે પત્રનો મુખ્ય ભાગ કેવી રીતે લખવામાં આવે છે. તો કે પત્રનો મુખ્ય ભાગ એટલે કે જે પેરેગ્રાફ છે એ ત્રણ પેટા પેરેગ્રાફમાં વહેંચાયેલો હોય છે, બરાબર છે. આ આખું શું છે? તો કે માહિતી દર્શાવવામાં આવેલી છે કે ભાઈ પત્રમાં હકીકતે કહેવા શું માગે છે, કઈ માહિતીની આપ લે કરવાની છે. તો એ અહીંયા આવી જોઈએ ક્યારે? તો કે સંબોધન પછી. પણ કેવી રીતે? તો કે ત્રણ પેરેગ્રાફમાં, બરાબર છે. પત્રનો મુખ્ય ભાગ એટલે કે બોડી ઓફ ધ લેટર જે છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોવું જોઈએ. કેવી રીતે? તો કે પ્રથમ પેરેગ્રાફ, મધ્ય પેરેગ્રાફ અને થર્ડ પેરેગ્રાફ એટલે કે અંતિમ પેરેગ્રાફ, બરાબર છે. જે પત્રની માહિતી, જે માહિતીની આપ લે કરવાની છે એ માહિતી કેવી રીતે લખવાની છે? તો કે ત્રણ ભાગમાં, ત્રણ પેરેગ્રાફમાં, ત્રણ ફકરામાં માહિતી જે છે એ વહેંચાયેલી હોવી જોઈએ. એક તો પ્રથમ પેરેગ્રાફ ફકરો, બીજો ફકરો અને ત્રીજો ફકરો, એવી રીતે ત્રણ ભાગમાં માહિતી જે છે એ વહેંચાયેલી હોવી જોઈએ. હા, તમને જરૂર લાગે તો તમે ચોથો ફકરો કરી શકો છો, પણ પછી પાંચ છ ફકરામાં તમારે માહિતી લખવાની નથી. આ ફિક્સ છે, બરાબર. જે તમે પત્ર લખવા બેસો છો એની માહિતી એટલે કે પત્રનો બોડી જે છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલી એટલે કે ત્રણ ફકરામાં વહેંચાયેલી હોવી જોઈએ. ત્રણથી તમે ચાર કરી શકો, પણ પાંચ છ ફકરા કરી શકો નહીં. આ તમારે પત્ર લખતી વખતે ખાસ યાદ રાખવાનું છે. એકવાર પત્રનો મુખ્ય ભાગ પૂરો થાય ત્યાર પછી શું દર્શાવવાનું છે? તો કે શુભેચ્છા દર્શક સમાપન, આપનો વિશ્વાસુને એવા બધા જે લખવામાં આવે છે, બરાબર. શુભેચ્છા ને આપનો વિશ્વાસુને એવું બધું, તો એને શું કહેવામાં આવે છે? તો કે શુભેચ્છા દર્શક સમાપન કહેવામાં આવે છે. તો એ ક્યાં લખવાનું છે? તો કે પત્રની ડાબી બાજુએ, બરાબર. શુભેચ્છા દર્શક સમાપન દર્શાવી અને જે વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવેલો છે એ વ્યક્તિની સહી એટલે કે સિગ્નેચર, હસ્તાક્ષર અહીંયા કરવામાં આવે છે. એટલે કે એનો અર્થ એમ થાય કે ભાઈ પત્ર જે લખવામાં આવેલો છે એ આ વ્યક્તિ દ્વારા વેરીફાઈ એટલે કે ચોકસાઈપૂર્વક પત્રને જોઈ લેવામાં આવેલો છે, એની ચકાસણી કરી લેવામાં આવેલી છે, બરાબર. ખાસ યાદ રાખજો, પત્રનો મુખ્ય ભાગ લખાઈ જાય ત્યાર પછી શું લખવાનું છે? તો કે શુભેચ્છા દર્શક સમાપન. અને ત્યાર પછી શું કરવાનું છે લાસ્ટમાં? તો કે જે વ્યક્તિ દ્વારા, એ સહી કોઈ નહીં, કોની આવશે? તો કે જે વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવેલો છે ને એ વ્યક્તિની સિગ્નેચર અહીંયા લાસ્ટમાં કરવાની હોય છે. તો આ એટલું સિમ્પલ નમૂનો હતો કે ભાઈ જે કાયમી ભાગ પત્રમાં સમાવવામાં, એટલે કે ટૂંકમાં આ ભાગ વગર જો પત્ર લખવામાં આવે ને કે ભાઈ શીર્ષક નથી, તારીખ નથી, ફોન નંબર, આ જેટલા પણ ભાગો તમને અહીંયા દર્શાવેલા છે એ એક પણ ભાગ ભૂલાઈ જાય ને પત્રમાં તો એ પત્ર કેવો ગણાઈ જાય છે? તો કે ખોટો અથવા તો ભૂલ ભરેલો પત્ર જે એ ગણવામાં આવે છે. એટલે જેટલા પણ ભાગ અહીંયા કાયમી આપણને દર્શાવેલા છે એ બધા ભાગને એનો સમાવેશ કરી અને પત્ર જે છે એ લખવામાં આવે છે, તો અને તો જ પત્ર જે છે એ સંપૂર્ણ ગણાય છે. તો આની સાથે આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. નવા લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.